હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ જો અત્યારે સવારમાં નહીના વર્ગી ગઈ છે ફૂલઝાડ રોપવા. ફૂલઝાડ નું વાવેતર કરવા હાટું આ જગ્યા તૈયાર તો દેવાનસિંહ પપ્પા બે ત્રણ દિવસ કરી રાખી હતી, કારણ કે આપણે અહીંયા મરચી વહી ગઈ છે અને હવે આ કઈ જગ્યાનો બીજો ઉપયોગ થાય એમ છે નહીં. એટલે કીધું ફૂલ વાવી દે, જેટલા ઝાડા ઉતરે એટલા જાજા શિવજી ને ચડશે. હા, આપણે બે આયરું તો કમ્પ્લીટ થઈ ગઈ છે. એ તો હમણાં એમાં તો ફૂલ આવવા મળશે અને એક સાઈડ માં વધારાની વવાઈ જઈ. હા, અને આપણે ફૂલ ઉતારવાની ડાલી વાંસની આપણે હરિદ્વાર થી મંગાવી છે. ધીરુભાઈ હરિદ્વાર ગયા છે ને, ત્યાંથી આવશે. ફૂલ થઈ જાય ને એટલી વાર છે. માખી ડાલી ભરાઈ જવી જોઈ. ભરાઈ ગયા કેટલા? હમણાં લગભગ હવે તો મને અઠવાડિયામાં આવવા જ બનશે. ઓલી ખરે એમ હતું અઠવાડિયામાં આવી જા, પણ ન આવ્યા. હવે અઠવાડિયામાં આવી જા. આવશે ખરે, પાંચ દિવસ વહેલા મોડા. ઈ તો પાકું આવશે, વાયવા છે, થઈ ગયા છે. હા, ઈ જોવાનું ભાઈ. અને આ ફૂલ થાય પાછા મોટા મોટા. આમાં હે ને શિયાળાની ઋતુ આવે ને એટલે જ એમાં ફૂલ ઉતરવાનો વધુ વધારો થાય. ગરમી ના આટલા બધા ફૂલ એવું ન થાય. આ ઝાડવા હે ને એકદમ મોટા થઈ ગયા છે, એટલે લગભગ હવે અંદર થી ફૂલ આવવા જો. જોઈએ કેવડા થઈ ગયા. લહણ વાવી દેવું છે, નક્કી કરી લીધું છે. કારણ કે પછી બા જવાના છે, પછી પાલખડા, એટલે ઈ પછી આવશે. આ 10 દિવસે પછી આપણે વાળી આવવા છે નહીં, એટલે મેં કીધું લસણ નું કામ પતાવી દઉં. એટલે એક બે દી માં જાય એવું ફાઈનલ નથી, કાલ જ જાય એવું, પણ જવાના છે. એ પાકું છે એમ, એટલે કીધું લહણ નું વાવેતર કરી નાખી. ને લહણ આપણે પોર વાવ્યું હતું, એ આમ ગાંઠીએ તો નાનું હતું, પણ એટલે ઘરનું વણ વાવવાનું થઈ ગયું. પોર વાવ્યું હતું એમાં, પણ કર્યું સરસ, મોટી મોટી નીકળે છે. કર્યું નાની નથી નીકળી નીકળતી, એટલે વાવેતર તો આપણે સારું જ થાય લસણનું. એટલે લસણ ભાંગી નાખી અને પછી રોપતા વાર લાગશે, ભાંગતા વાર નહીં લાગે, પણ રોપતા બહુ વાર લાગશે. પણ ઘરનું લસણ ખાવું હોય તો થોડીક મહેનત કરવી પડે, અને અત્યારે તો લસણનું નામ નથી લેવાતું. 400 કિલો છે, પણ સારું ખેડું કમાય તો. કારણ કે લસણનું તો એવું હોય, કમાય તો કમાય, નકર જાય ઉકેડે. પણ આ વર્ષે ભાવ સારા છે, પણ આપણે વાવવાનું લેવું નથી પડ્યું. કારણ કે આપણે ઘરનું લસણ વર્ષો વર્ષ વાવી જ દઈ છે, એટલે બિયારણે પાછું એમાંથી ને થઈ જાય. જો અત્યારે આપણે ખેડ ચાલુ થઈ ગઈ છે, અને ખેડ કરી લસણ માટે. કારણ કે લસણનો ક્યારો આપણે વાવવો છે? ખાલી 50-60 ફૂટનો, અને આમાં ટ્રેક્ટર છે ને વારવામાં ખૂંદાઈ જાય, એટલે આપણે રિવેશ લઈને ખાલી બે ગોથા મારવાના છે. રિવેશ લઈને પાછું આમ લઈ લઈ, એટલે આપણે પાંહ થઈ જાય. અને લહણમાં થોડીક પાંહ વધારે હોય ને તો સારું, એટલે આપણે એક ફરે હાંકી નાખ્યું અને બીજી ફર હાંકી નાખીને એટલે પાંહ થઈ જાય, એટલે પાંહ કમ્પ્લીટ થઈ જાય. અને આપણે એટલી જગ્યા અમે થોડીક આ પડી હતી, અને એ કઈ આપણે ચોરીની હતી પછી ઉપાડી નાખી. કારણ કે કેટલીક ઉપાડી નાખી પાછળ તો છે જ. હા, અને લહણ છે ને અત્યારે નોરતામાં વવાઈ જાય ને તો વધારે સારું, એટલે થાય સારું એમ. અને આપણે પોર વાયવું હતું આ ઓથે, એટલે ઓથે લહણ જોઈએ એવું થયું નહોતું. એને આગલા વર્ષે કેવું લહણ છે, બધાને દીધું, એટલે પોર તો કોઈને ગાંઠીએ નથી દીધું. એટલે વણ છે ને આપણે ખુલ્લામાં વાવવું છે, એટલે થોડુંક ઉત્પાદન સારું થાય એમ. કારણ કે આ બાજુ તલી છે એ નીકળી જાય. આ તો અમે મરચા ને પથારી કરવા જગ્યા રાખવાની, ખુલ્લી જ રહેવાની છે. અને અહીંયા મરચી ને આવી છે, પણ એનાથી આપણે થોડુંક છેટું વાવશું એટલું. ન તો એક બાજુથી પવન ને તડકો આવે એટલે થાય તો ખરું જ એમ, પણ એમ કે થોડુંક છેટું આવે ને તો વાંધો ન આવે. હાલ એટલું હાકી નાખી. આપણે પા એકદમ થાતી જઈ છે, અને એટલી પા જોઈએ જ લહણ ને તો.
નકર તો ટ્રેક્ટર નો ટોર લાગે. તો આપણે લહણ ભાંગીને તૈયાર થઈ ગયું, અહીંયા ક્યારો તૈયાર થઈ ગયો, તો પછી બાકી શું રે? લહણ રોપવાનું, અને લહણ આપણે વાવવું થોડું એટલે આપણે સાગે જાજા હોય. હા, ના કે થોડા વરસાદે માંદ બહુ હોય, એના જેવું છે. આપણે ખામસાઈથી વાવવું પડે, કારણ કે આપણે જે કરી છે એ એક એક કરી સોંપીને વાવી છે. હા, એટલે છે ને લહણના ગાંઠિયા એકદમ મોટા થાય, અને ઓલું છે ને આપણે અત્યારે જગ્યા ખાલી હોય નહી, અને આ વસ્તુ અત્યારે જ વાવવી પડે નોરતામાં, તો અત્યારે હારી થઈ, એમ હારી થઈ પછી થતી જ નથી. આપડે મોડું થઈ જાય છે, લહણ મોડું વાવી ને એમાં થાય જ નહીં ખરેખર. એટલે છે ને લહણ આપણે નક્કી કર્યું ટાઈમે વાવી દીધું, તો લીલું પાછું ખાવામાં વહેલે વહેલું તૈયાર થઈ જાય. દેવાનજીને પપ્પા ભલે પ્રોગ્રામ કરી રાખે, પછી શિયાળામાં તો પાછા પ્રોગ્રામે બહુ કરે, ભજીયા બહુ ખાય, અને એમાં પાછું એને લસણ બહુ જ જોઈ. અને આપણે લહણ કંઈ વેસાતું લીધું નથી, આપણું ઘરનું જ છે લહણ. એ નીરે તે બેઠા બેઠા જો આમ રોપે રાખશું, અત્યારે રોપાય એટલું, અત્યારે અત્યારે થોડુંક મોડું થઈ ગયા બધું કામ કર્યું, એમાં બીજું પાછું રોંઢે આવીને રોપી જાવ. આપણે કામ આ છે લહણ વાવવાનું છે. પાછું મેઇન પ્રશ્ન તો છે, જમીન આપણે ભીની છે, અને ભીની જમીનમાં તો સેજ આપણે જોઈએ એવી મજા ન આવે. કોરી પાહ હોય ને તો વધારે મજા આવે, પણ હવે જો કોરી પાહની રાહ જોઈ ને તો બે ત્રણ દી મોડું થાય એમ છે. મોડું થાય એ તો પ્રશ્ન નથી, પણ પછી પાછું પર્યાયમાં કેટલા દીવીએ છે એ આપને ન ખબર હોય. એટલે જે હાથમાં કામ લીધું ને તો હજી મેં એક દી તો તોય મોડું કર્યું. હા, નહીં ના તો કાલ જ કહેતી કીધું, કાલ જ આમાં ગારો હે અને કાલ નહીં હાલ, એક દી જારે કીધું. આઈ જઈ હજી તો થોડુંક 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 ઢીલે પતી, પણ આજ તો બે કીધું હું લહણ ભાંગવા બેસી જ ગઈ, એટલે ઉપાદી નહીં કે વવાય જ જાય. એટલે તું યાર પૂરી કરી દે એટલે આપણે બે હાઈરે થઈ જઈ, આગળ પાછળ એક આઈ રહી છે આપણે. અહીંયા પાછું થોડુંક આપણે જગ્યા રાખી દેવી પડે, ઓથાવે એ ઓથે થતું જ નથી લહણ, એટલે આપણે ઓથે વાવવું નથી, થતું નથી તો ખોટું હું કર્યું બગાડવી ને. એક તો આ મોંઘા ભાવનું લહણ ખોટું વેડફી નખાય નહીં. જો આમ તો આપણે લહણ વાવી એ કર્યું એકદમ માપની જ છે, ભલે આપણું લહણ આમ ઝીંકું દેખાતું હતું પણ કર્યું હારી છે, બગડ્યું નથી આપણું લહણ જરીએ. એક આમાં છે ને પાંચ છ કરી બગડેલ નથી નીકળી. આ વાડી વાળા બેન મારે ભગવતા હતા ને એ જ કહેતા હતા, એ કે તમારે કર્યું લહણ બગડ્યું નથી. મેં કીધું અમે મેરી માથે બાંધ્યું છે અસર સાદરામાં ઉપર પવન આવે એમ, લહણ બગડવા દેવાનું નતું, બગડ્યું નથી. અને અમારે વરહોરે લહણ હાસવાની રીત જ એ છે કે આપણે મરસા હુકવાની સીણીયું આવે ને એ સીણીયામાં આપણે બાંધીને રાખી દઈએ, એટલે ટીંગાતું હોય ને હવા મળે એટલે એક ગાંઠિયો ન બગડે. હા, આપણે લહણ બગડે જ નહીં, અને ઓણ આપણે એટલું લહણ કરવું એટલામાં. હા, આપણે ધીરુભાઈ સુમીબેન બધાને પૂરું થઈ જવું જોઈએ, એક ગુણ એક લહણ થવું જોઈએ એટલામાં, એવી રીતે વાવવું કહી દે સર. હલકું થાય તો થાય, પોર ગુણ થાય એમ જ હતું, પણ થયું નહીં, બેઠું જ નહીં, ગાંઠિયા બહુ મોટા ન બેઠા. મહેનત બહુ કરી પણ તોય લહણ ન થયું. કયો તોય ખાવાનું વરદીનું થઈ ગયું, મહેનત વસૂલ થઈ, અને એમ તો વાવવાનું થઈ ગયું, વાવવાનું થઈ ગયું, તે આપણે એટલું જ જોઈ, બીજું શું જોઈએ? આપણે ક્યાં વેસવા વાવીશ, ઘરમાં હાલે એટલે બસ. ત્યાં તો હમણાં થઈ જાય લીલું 1.5 મહિનામાં ખાવા એવું. એ હા તો આપણે અહીંયા ગયા જ નહીં વણ ખૂણામાં વાવવા, ખૂણાની તો મૂકી જ ગયો, અહીંયા કંઈ વાવે તર જ નહીં હાલે, ઓથે હાલે જ નહીં, વાઢ્યું ખોડવાયું ને એને. હા, નકર કેવું અસર થતું. આપણે વાહે જમીન આમ તો ગારા જેવું છે થોડુંક, એટલે દબડાતી જાય છે, એટલે નહીં ના એમ કહેતી હતી કે આનું શું થશે, કીધું એનું કાંઈ નહીં થાય, ઈટા રહે ને
પીહે ને એટલે પોસું થઈ જાય, લહણ તારું નીકળી જાય, એમાં કંઈ ઘટે નહીં. કારણ કે આ વસ્તુ એવી છે ને, બરોબર એકદમ કોટવાનો નીકળે, લહણ તો નીકળી જ જાય. વાગી ગયા છે 11:30, પણ 11:30 એટલે ધગધગાવી નાખ્યા, કારણ કે આજનો તડકો તો આપણી પાસે કંઈ માપવાનું નથી. મોબાઈલમાં બતાવે પણ આપણે નથી જોયું, પણ અંદાજે લગભગ 38-40 ડિગ્રીમાં કંઈ ઘટતું નહીં હોય એવું તાપમાન છે. પવન જ નથી આજો, કારણ જેમ નામ છે એટલે પાન જ નથી. પાન નથી, મેઈન પ્રશ્ન એ છે કે તડકો નો નડે પણ પવન ન હોય ને એટલે તમે રહી ન શકો. એટલે આપણે લહાણ સોંપવું તો 12:30 વાગ્યા લગી, પણ 11:30 પૂરું કરી દીધું. બપોર પછી છે ને ટાઢા પોરે ભલે 6:30 લગી સોંપવું પડે. અત્યારે મેં કીધું ઘરે વહી જવું છે, ખોટે ખોટો તડકો ખાવો નથી, ની તડકો સહન થાય એવો નથી. આકરો બહુ છે, તાવ ચડી જાય તડકા ના કામ કરીને, એટલે માથું તો દુખે ભેગો તાવે આવે. જો આપણે અત્યારે આવ્યા વાડીએથી, અને વાડીએથી આવ્યા આમ તો મહેમાન ન કહેવાય, આપણા ઘરના જ કહેવાય. કારણ કે મારા આદાના દીકરા ભાનુશંકરભાઈ રાજુલા થી આવ્યા છે, અને એનો દીકરો છે સાગર, એટલે કે મારો ભત્રીજો. આમ તો કાકો ભત્રીજો બે હરખા જ છે, બહુ લાંબો ફેર નહીં હોય એમ. હું કે ભાનુશંકરભાઈ મજામાં ને? આનંદ આનંદ. હું કે રાજુલા ડાયરો? રાજુલા ડાયરો એ જ સાગર. મારા છોકરા નેત્ર ની જનોઈ છે, દિવાળી પછી લાભ પાચન ની, એટલે બધા ને આવવાનું છે. રાજુલા માં તમારા સબસ્ક્રાઈબર બધા રાહ જોવે. અમે વાત જ જોઈશી તમારા નેત્ર ની જમણી, ત્યારે જ આવી રાજુલા એમ કે. જો આપણે સવારે તો લહણ સોંપવાનું ચાલુ કર્યું હતું, અને ધીમે ધીમે દાંતેડી હું લીટા કરી કરીને સોંપતા હતા, પણ એ આપણે ખાલી 10-15 મિનિટ સોંપ્યું. પછી કીધું આ ભેગું નહીં થાય, એટલે આપણે 11:30 લગી સોંપ્યું અને પછી વહી ગયા હતા. પણ આપણે તો પરબારું કોદારી હાથમાં લઈ લીધી હતી, કારણ કે કોદારી હું લીટો કરતા જાય તો થોડીક જમીન પોલી થઈ જાય અને સોંપવાને મજા આવે. હા લગભગ આખો કેરો માંથી આપણે છે, અને કેરો તો મારા અંદાજ પ્રમાણે વધીને 70-80 ફૂટ નો હોય છે, પણ 80 ફૂટ માં આપણે આખો દી થયો છે. આખા નાઈ લીધા જો, ગરમી એવી છે. જો તલી નું કે કપાસ નું કે એમ પાંદ ના હાલે, મરચી નું કે પવન નું તો નામ જ નથી, એટલે અતિ ગરમી છે. આજે જે બહુ ભાઈરે કામ કરતા હોય ને એને આકરું છે એવું પ્રશ્ન છે એમ. એમ છે, કારણ કે દેવાનસિંહ પોપડ એને આકરું છે, એ કોદારી લઈ બેસી, એટલે આપણે તો બેઠા બેઠા લહણ રોપી છે, એટલે આપણે કઈ પ્રશ્ન નથી. પણ એને પપ્પા ને હે ને જો ટીપા પડે પરસેવાના ચાલુ લગભગ એમ મહિન ને કે સાટ આખો પલડી ગયો તમારો, 3:30 વર્ગી ગયા, 3:30 લગી માં લગભગ 1/2 લિટર તો પરસેવો આમાં વરી ગયો છે. હા એટલો ગરમી છે. ખેતી કરતા હોય તો એને એવો કઈ હિસાબ ન કરે, 1/2 લિટર નો લિટર નો પરસેવાના જ પૈસા છે ખેડૂ ને ખરેખર. અને ઉઘાડ પગા જો, આમાં સંપલ ન હાલે. ત્યારે તો એવો ઓલું થઈ જાય પ્રશ્ન આમ નું કઈક બગડે ત્યારે, કે એટલી મહેનત કરી હોય થાય ને એટલે કેવો જીવ બરે. માણસ છે ને ભાંગી પડે આખો, કે કઈ ઉત્પાદન થયું નહીં, આ મરચી બગડી, કપાસ બગડ્યા. ખરેખર ખેડૂત ને ધન્યવાદ દેવા પડે કે આ સહન કરવાની શક્તિ કુદરતે દીધી. તડકાનું પાછું કામ કર્યું, આવું કામ કરતા જાતા હોય ને એને જો કે ખબર જ હોય
કેમ કામ થાય એમ. ખેડૂને બધી ખબર, આપણે લસણ નું વાવેતર પૂરું થઈ ગયું એટલે બિયારણ તો એના પપ્પા કંડોણા ગયા હતા એટલે ઘણું લઈ આવ્યા છે. ગુવાર, ભીંડો, પાલક, બીટ, મૂરા, હા હજી કઈ કઈ વસ્તુ છે, ધાણા, હા યાદ નથી અને એટલી વસ્તુ લઈ આવ્યા છે. પણ આપણે મેઈન પ્રશ્ન છે જગ્યાનો, બીજી બધી વસ્તુ તો વવા છે. આપણે તલી નીકળશે, ગાજર નું બી લઈ, હા ગાજર નું તલી નીકળશે ને ત્યારે. પણ અત્યારે આપણે અમારે દેવાંશી રૂહી દેવાંશ, અમારે નાના છોકરાઓને કોઈને ભાજી ન ભાવતી હોય, અમારા છોકરાઓને ભાજી બહુ જ ભાવે. એક દી તાંજરિયાની ભાજી કરીને તો દેવાંશ કે હજી ભાજી દે, એટલે કીધું ભાજી તો હવે તાંજરિયો જ કે ખડમાં હોય, તાંજરિયો એક ખડ જ છે હવે હોય નહીં ક્યાંય. એક દી વળી ક્યાંકથી જેડો ભાજી બનાવી હતી એટલે આપણે પાલક વાવી દઈએ ને દેવાંશભાઈને ભાજી બનાવી બનાવીને ખવડાવશું. એટલે અત્યારે વાવેતર હવે ચાલુ થાય છે આપણે પાલકનું. અને પાલકનું વાવેતર એવું છે કે મુરાન ગોયણે એકદમ આમ પાંચ જેના જાજા થાય એટલે આપણે અહીંયા કોદારીને લીટો કરીને આશા આશા એમાં ઈ નાખી જ દેવા છે એવી જ રીતે. એટલા બધા કાંટા મૂકવા પછી પાછા અત્યારે થોડીક વાવી દેવું, પાછા થોડાક દી પછી વાવી દેવું. હા પછી વા ધોરી સુધી તો હાલે આ તો અત્યારે છે ને જગ્યા આપણે વહીજી છે. એક લીટા કરી દઈ, મને ખબર જ હતી કે ઓણ જગ્યા વધશે. પોર કર્યું વહી દીધી ઓણ જગ્યા વહીધી. બહુ આશા 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 છે નાખી દઉં. પાલક નું એક થુમડું થઈ ને ભાજી થઈ ગઈ, ભાજી થઈ ગઈ ને અમે ઘાટું થઈ. અને પાલક ખારી હોત ને ખાવામાં, નેરવી બહુ. પાલક નું જ્યુસ પીતા હોય, આપણે તો નથી પીતા પણ પીતા હોય એમ હાઈબ્રુ જનરલ. આપણે ક્યારો કેટલો છે ખાલી એટલો છે, પણ એમાં વાવેતર આપણે ક્યારાનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે. લસણ વાવ્યું, પાલક વાવી ને હવે વાવી દેવું ધાણા. એમાં એવું છે કે આપણે જેટલા માણસ એટલો ક્યારો ઘણો થઈ પડે, કારણ કે આ ધાણા ભાજી એવી વસ્તુ છે કે લાંબો ટાઈમ પછી હાલે નહીં. મેથી છે એ થોડી થોડી વાવ્યા રાખો ને, પાલક ને એ બધું થોડું થોડું વાવવાનું હોય એટલે આપણે જરૂર છે ને એટલું હોવાઈ જશે અત્યારે. બીજું પછી પાછું આયોજન કરશું, પણ આના હાટું છે ને સ્પેશિયલ એક દિવસ આખો ફાળવો પડે એ પાકું, કારણ કે આજે આખો દી આમાં થયો. ધાણાની સુગંધ કેવી સરસ આવે, ધાણી છે આ, ધાણી છે દેશી. તમે સાચો છો ને તો સુગંધ હું લઉં છું. એટલે આ વસ્તુ છે ને શોખની વસ્તુ છે આ બધી. મને તો વાવેતર કરવાનો બધો શોખ છે જ, પણ ભેગા દેવાંશી પપ્પા હોય તો વાવી શકે, બાકી હું એકલી તો કઈ આમાં મારું કામ નથી. દાણા તો ફોરી વસ્તુ હોય. હવે આપણે અત્યારે ટાઈમ થઈ ગયો છે હાઈન ના છ, એટલે આપણે પાણી પી છે કાઈ લવે. દેવાંશી પપ્પા ગંગા ને જમણા માટે ખડ વાટવા તો જવું જ પડે, ગમે એવા ઠાયકા હોય ગમે એ હોય. મારાથી કઈ જાજુ ઉપડે ને એટલે એને પપ્પા જ વાટતા આવે. નાખી તારે દેવાની, ઈ તો હજી ગા દોવી છે ને, દોઈ નાખશે ને ગાય દોઈ ભલે નાખી તો દો ને તમે વાટી દો તો નાખતા ને એવું વાર લાગે, વાગતાય વાર નું લાગે, પણ ત્યાંથી ઉપાડી આવવું પડે ને એ વજન વાળું હોય. ખડ એમ હેલું વાઢવાનું સારું, એ તમારી હેલી પડે ઉકલે આ ગયા તો પાંચ મિનિટ માં બધ ભરીને આવતા. હા પણ એ તો વગર પાણી નાઈ જ લીધું.
ખરેખર સાચી વાત છે તમારી.